આજના ગુજરાત સમાચાર ફટાફટ સમાચાર લાઈવ. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તેમજ અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તો હાલની મિત્રો, આપણે હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે એ પ્રમાણે વરસાદનું જોર જે છે, વરસાદનું પ્રમાણ એ હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે. એવામાં રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ બંધ પણ થઈ ગયો છે. તો બીજી બાજુ વરસાદની આગાહીની આપણે વાત કરીએ તો સાવ ઓછી થઈ ગઈ છે. એવામાં મિત્રો, હાલ નવી અપડેટ મળી રહી છે. દક્ષિણ ગુજરાતની આસપાસ જે એક સિસ્ટમ સર્જાઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે, એટલે કે આગામી 2-3 દિવસ સુધી વરસાદની આગાહી જે છે એ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. તો બીજી બાજુ ઉત્તર ગુજરાતની પાસે રાજસ્થાનથી તે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ જોવા બની રહ્યું છે, જેની પણ મિત્રો નવી અપડેટ જેમ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું. આ સાથે સાથે મિત્રો, જુલાઈ મહિનાની અંદર એકંદરે સારો વરસાદ નોંધાય એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો, દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અમુક અંશે છૂટાછવા સ્થળોએ જે છે એ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે એવું પણ આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ આગામી 1 સપ્તાહ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ ગુજરાતની અંદર જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર સૌથી સારો વરસાદ નોંધાય એવું પણ આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.